વંદે જય
શ્રી પૂર્ણ પુરુષોત્તમ ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમઃ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
અતિ પવિત્ર અને તપોભૂમિ એવી આ પવિત્ર ભૂમિ, સારો આ વિસ્તાર, તપસ્વીઓનો આ વિસ્તાર છે, એવા સાહિબાગ વિસ્તારમાં શ્રી રાધાકૃષ્ણ દેવ મંદિરમાં અદભુત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જેનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે, જેનો શુભ સંકલ્પ, જેમ હમણાં જ કહ્યું શિવજીભાઈ, આ સંસ્થાના જે ટ્રસ્ટી છે એમના પિતાજી, એમનો આખો જે પરિવાર, જે અતિ ધાર્મિકતા બહુ મહત્વની વસ્તુ છે, શિવજીભાઈ હોય, એમના પરિવારજનો હોય, ટ્રસ્ટી ગણો હોય, મારે આ વખતે મુખ્ય યજમાન જે બન્યા છે અંબાલાલભાઈ બાબાઈદાસ પટેલ પરિવાર, મહાલક્ષ્મી પરિવાર, એમની સંગાથે જોડાયેલા તમામે તમામ યજમાનશ્રીઓ, અને સારા એ શ્રોતાજનો, આ પવિત્ર ભાદ્ર માસ ચાલે છે,
તમારા ગ્રહસ્થને માટે બહુ જ આ મહત્વનો આ મહિનો છે. અને એટલા વાસ્તે ગયા વખતે શ્રાવણ મહિનાની અંદર કથા કરી હતી, ગઈ વખતે આજ સમય હતો, હા બસ બસ એવું રીતનું, એટલે ગઈ વખતે જે કથા કરી હતી, હા ઓલા અનુષ્ઠાનોને કારણે સમય, પણ ત્યારે સંકલ્પ કર્યો હતો કે ભાઈ બડે બડે લોક તો હર જગા પે જાકે એ પોતે લાભ લઈ શકે છે, લે છે, પણ નાનામાં નાના વ્યક્તિને પણ પિતૃઋણની અંદરથી મુક્ત બનવા માટે, ઠાકોરજીને રાજી કરવા માટે લાહો પ્રાપ્ત થાય, બહુ મહત્વ. આપણે વેદ પુરાણ અને ઉપનિષદોને વરેલી આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિઓ છે, તેન તથ્યેન ભુંજી થાવા કઠોપનિષદ, તમને જે મળ્યું છે એને બાંટીને વહેંચીને ઉપભોગ કરો, ચાહે ભૌતિકવાદમાં હોય ચાહે આધ્યાત્મિકવાદમાં હોય, તમને જે પ્રાપ્ત થયું ને જેના માધ્યમે કરીને તમે સુખી થયા, તમને આનંદ પ્રાપ્ત થયો, ત્યાં સુધી બીજાને પણ પહોંચાડો. આપણી પરંપરાઓ છે, સંસ્કૃતિઓ છે, અને એટલા વાસ્તે આ ટ્રસ્ટીગણ સાથે શ્રેષ્ઠીશ્રીઓ દાતાશ્રીઓ આ બધાને ભાવ થયો કે આપણે બધા તો લઈએ, પણ નાનામાં નાના વ્યક્તિ એને પણ લાભ મળે, બહુ મોટી વસ્તુ છે. અને એમાં આ મહિનો મેં એમ કહ્યું કે તમારા ગ્રહસ્થોને માટે બહુ મહત્વનો આ ભાદ્ર માસ છે. શા માટે? તમે જે પરિવારની અંદર જન્મા છો એ પરિવારની સાત સાત પેઢીઓ ગયેલા સાત વડવાઓ, અને કદાચ કોઈની ક્યાંક આગા પાછી અસદગતિ થઈ હોય તો એને ત્યાંથી લઈ અને ભગવાનની પ્રાપ્તિ સુધી પહોંચાડવો, એ જે કુળમાં તમે જન્માની તમારી ફરજ આવે છે. હું એવું કહું, સાતને યાદ ન રાખી શકીએ, આપણી નજર સામે જેની ગોદમાં રમીને મોટા થયા હોય, જેના ખોરામાં રમીને મોટા થયા હોય, કમસે કમ એ લોકોના ઋણમાંથી મુક્ત થઈએ એવું તો કંઈક કરીએ, બહુ મહત્વની વસ્તુ છે. અને એટલે હું કાયમ એવું કહું છું કે દરેક જે દિવસ છે, મહત્વના દિવસો, કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તો એક જ દિવસ આવે, રામનવમી એક જ દિવસ આવે, હરિજયંતિ એક જ દિવસ આવે, શિવરાત્રિ એક જ દિવસ આવે, પરમાત્માના જે પ્રાગટ્ય આદિના જે મહત્વના દિવસો એક એક દિવસ હશે, પરંતુ પિતૃ પક્ષ એ સોળ સોળ દિવસ સુધી આવે છે. સોળ દિવસ સુધી, એ સોળ દિવસ આપ્યા આપણા સંતો ઋષિઓએ તમને ગ્રહસ્થોને, આની ઉપર જ ખબર પડે કે તમને તમારા પૂર્વજોને મુક્તિ અપાવવા માટે તમારી ઉપર કેટલી જવાબદારી હોય છે. અને હકીકત છે, વિચારવું, ક્યારેક વિચારવું, તમે તો બધા શહેરમાં આવી ગયા છો, ગામડાઓની અંદર અમુકની એવી પરિસ્થિતિઓ હોય, બે પાંચ વીઘા જમીન હોય, બહુ જ
પોતે એની અંદર વ્યવહાર એમાં બહુ દુઃખ ભોગવતા હોય, પોતાના પરિવાર દીકરા દીકરીઓને મોટા કરતા હોય, ખૂબ મહેનત કરતા હોય, કોઈ એમ કે ને કે અડધું વીઘું આગું પાછું કરી નાખો તો આ જે કષ્ટી છે, આ દર્દ છે, આર્થિકતા છે, એમાં કઈક સરખઈ આવે. અને તેદી એમ કે નહીં નહીં, હું જો એક વીઘું ઓછું કરું, અડધું વીઘું ઓછું કરું, મારા દીકરાઓને ભાગમાં એટલું ઓછું આવે ને. વિચાર કરો, પોતાના દીકરાઓની ચિંતાઓ કરી અને જે માતા પિતા દાદા દાદી વડીલો વડવાઓ અડધું વીઘું પણ ઓછું ન થવા દીધું હોય, પોતે દુઃખ બેઠા હોય પણ અડધું વીઘું ઓછું ન થવા દીધું હોય, આખી જિંદગી તમારું ચિંતવન કરતા કરતા, તમારું માટે ચિંતાઓને કરતા કરતા, પોતાની માટે કઈ ન કરી શક્યા હોય, એ જ્યારે આ દુનિયા છોડીને જાય ને, ત્યારે તમારી ફરજ બની જાય છે કે એ માતા પિતાઓની માટે આપણે કઈ ને કઈ કરવું જોઈએ, કઈ ને કઈ કરવું જોઈએ. યજમાનો બન્યા છે એને તો ધન્યવાદ છે જ, પણ એટલું કહું કે કમસે કમ 7 દિવસ આડોશી પાડોશી ને એટલું કહેજો, અને જે લોકો પોતાના પૂર્વજોને માટે આ કથાઓ સાંભળવા માટે આવે અને 7 દાડે પોતાના પૂર્વજને યાદ કરી અને એને અર્પણ કરશે ને, તોય એને આ કથા પહોંચી જશે, એને આ કથા પહોંચી જશે. કેવલ અને કેવલ માત્ર યજમાન સ્ત્રીઓને જ આ કથા પ્રાપ્ત થાય, એટલા માટે આ કથાનો હેતુ નથી, પણ જે લોકો આ કથાને સાંભળવા આવે એનાય પૂર્વજોને આનું ફળ પ્રાપ્તિ થાય, એટલા માટે આ અમારે સારાએ મંડળ કે સારાએ યજમાનો એને એટલા માટે આ કથા બેસાડી છે. અને આવો આ જીવની મોક્ષ ગતિ જો થાય તો કેવલ અને કેવલ પરમાત્માના ચરિત્રો, એનું કીર્તન, એનું શ્રવણ એના માધ્યમે કરીને થતી હોય છે. અને એટલે આ વખતે વિશેષ કરી મૂળ શાસ્ત્રની અંદર અને જે ભગવાનના ચરિત્રો ભલે વારંવાર સાંભળ્યા હોય, વારંવાર કાયમ રોટલી તમારી થાળીની અંદર પીરસાય છે, કાયમ દાળ ભાત તમારી થાળીમાં પીરસાય છે, એક એકાદશીનો ઉપવાસ કરવાનો આવે અને એમાં અડધી વામન જયંતિ કરવાની આવી હોય તો એમ થાય કે હવે ઉપવાસ ક્યારે પૂર્ણ થાય, એટલે દાળ ભાત કે રોટલી જમી. નિત્ય પ્રત્યે તમારી થાળીમાં રોટલી રોટલો કે ભાખરી પીરસાય છે, દાળ અને ભાત પીરસાય છે, છતાં એનો અભાવ જેમ આવતો નથી, અરુચિ આવતી નથી, એમ કાયમ પ્રત્યે પરમાત્માના ચરિત્રો એ ભાગવત, શ્રી રામાયણ, સત્સંગી જીવન, ગીતાજી, શિક્ષાપત્રી, એના ગુણાનુવાદ ગાઈએ, વાંચીએ અને સાંભળીએ, શ્રવણ કરીએ, એનો ક્યારેય પણ સંતોષ ન થવો જોઈએ, એની તૃપ્તિ ન થવી જોઈએ, અને જેટલી વાર સાંભળીએ એટલી વાર નવા નવા અને નવા લાગવા જોઈએ. પ્રથમ વખત સાંભળતા હતા, પ્રથમ વખતે દર્શન કરતા હતા, અને આપણને જેમ આપણા ગાત્રો રોમાંચિત બની જતા હતા, એવી જ રીતે હર સમય હર વખત આપણા ગાત્રો રોમાંચિત થવા જોઈએ. વાહ, મારા ઠાકોરની ગુણલા, જગતના જીવો એક એને ગમતું કોઈ ગીત હોય અને એ શબ્દ એને ગમી ગયા હોય, વારંવાર એને ગણગણાયા કરતો હોય તો એને સંતોષ ન થતો હોય, તો આ તો અનંત બ્રહ્માંડ નો અધિપતિ પુરુષોત્તમ નારાયણ
એના ચરિત્રો છે. બસ નિત્ય ને નિત્ય અતૃપ્ત રહેજો, અતૃપ્ત રહેજો, એની તૃપ્તિ ન થવી જોઈએ, એ મજા છે. સચિદાનંદ રૂપા વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રાય વિ નાસાય શ્રી કૃષ્ણ નમઃ. શ્રી કૃષ્ણ યવયામ નમઃ. પ્રારંભમાં પરમાત્માને વંદન કર્યા છે, ભાગવતજી નું મહાત્મ્ય ગાયું છે. જ્યાં સુધી કોઈ પણ વસ્તુ પદાર્થ એનો પણ મહિમા સમજાય નહીં ત્યાં સુધી એનો ઉપભોગ કરવાની પ્રસન્નતા નથી થતી. તો પરમાત્મા મહાપુરુષો શાસ્ત્રો એનો મહિમા જે દિવસે સમજાય તેથી આપણું જીવન ધન્ય બની જાય છે. એ પરમાત્માનું ધામ, આજે ઘણા લોકો વાતો કરતા હોય ધામમાં જઈને શું કરવાનું, શું, પણ એક એ પરમાત્માની કૃપાએ કરી અને અહીંયા જો મળેલી સમૃદ્ધિ, એક સમૃદ્ધિવાન વ્યક્તિ એને ભગવાને જો આટલી સમૃદ્ધિ આપીને જો એને સુખ સુખ હોય, આનંદ આનંદ હોય, તો સંતોએ શાસ્ત્રોમાં લખ્યું છે કે પરમાત્માનું જે ધામ છે ને એ સુખનો સાગર છે. શિવજીભાઈ, એ સુખનો સાગર છે. આ જગતની અંદર જો આપણને તમામ પ્રકારનું સુખ સમૃદ્ધિ મળી હોય, તમામ પ્રકાર કેમ, આર્થિકતાથી સુખી હોય, પરિવારથી સુખી હોય, શરીર આરોગ્યથી સુખી હોય, તો તમામ પ્રકારનું સુખ મનાય. બાકી રૂપિયાનું સુખ હોય પણ ઘરે પરિવારમાં સુખ ન હોય તો શું કરો. પરિવાર બધો આનંદમય હોય આમ આપણને જુએ ને ગોર ગોર થઈ જતો હોય, પણ આર્થિકતાની તકલીફ હોય. અરે આર્થિકતા હોય, પરિવારે આનંદમય, બધું સારું હોય, પણ શરીર સુખ ન હોય. એ પૂર્વના સત્કર્મ અને ઠાકોરજીની કૃપા, મોટા પુરુષોના આશીર્વાદ મળે ત્યારે આ બધું સરખું અને ટાઈમે મળે છે, બાકી એ મળતું નથી. તો એવું કહેવાય કે અહીં આ લોકમાં જો થોડું સુખ મળ્યું અને આપણે આનંદથી લહેરતા હોય તો પરમ કૃપાળુ પરમાત્મા એનું જે ધામ છે ને એ તો સુખનો સાગર છે. એવું કહેવાય કે ઠાકોરજીએ એ સુખના સાગરમાં પોતે એક આંગળી બોરી અને એ સુખની ઝઈ પોતાની આંગળી ઉપર લાગી અને એને આમ છંટકાવ કર્યો અને એના એ જે ઉડતા ઉડતા છાંટા યા લોકના કોઈ વ્યક્તિની ઉપર જો પડ્યા અને એને એ છાંટો અડ્યો જો આટલો સુખી થયો હોય તો ભગવાનના ધામમાં કેટલું સુખ હશે. અને એ પરમાત્માના ધામને પામવા માટે આ કથાઓ છે.
એ પરમાત્માના ધામને પામવા માટે આ પરમાત્માના ચરિત્ર છે, એ પરમાત્માનું કીર્તન છે. પણ આ બધી મોજ છે ને, એનો મહિમા સમજાય તો એ મોજ આવે. નરસિંહ મહેતા કાયમ એ જ ઠાકોરજીનું કાયમ કીર્તન કરતા હતા. મીરાબાઈ રાધા કૃષ્ણ એ સાંભળી એ ઠાકોરજી સામે નાચતા હતા. એ પર્વતભાઈ, એ ઝીણાભાઈ, એ કુબેરદાસ, દામોદર ભક્ત, એ નથુ ભટ્ટ, એ પરમાત્મા એમાં ઓતપ્રોત બની નહીં રહેતા હતા. કારણ કે એને મહિમા સમજાયો હતો, અને મહિમા સમજાવવા માટે પરમાત્માને મંગલાચરણમાં એનો એક જ મંત્રમાં આખું એનું પ્રભુનું રૂપ કાર્ય બતાવવામાં આવે. સચિદાનંદ રૂપાય ભગવાન સચિત અને આનંદ યુક્ત છે. હું કાયમ કહું છું, ભગવાનની મૂર્તિ છે એ આનંદમય છે, અને એટલા વાસ્તે એ પરમાત્માની પાસે જે કોઈ જાય છે, આ દુનિયાના પદાર્થો ભલે એની પાસે ન હોય, આ દુનિયાનું સુખ સમૃદ્ધિ એની પાસે ન હોય, પણ ઠાકોરજી એ મૂર્તિનું સુખ એને જો મળી ગયું હોય, એનો મહિમા સમજાઈ ગયો હોય, તો એ ફાટેલ તૂટેલ કપડાની અંદર પણ હાથમાં એક લીધેલી કરતાલની સાથે એની આનંદ આનંદ અને એમાં આનંદ હોય છે. મહેલોમાં રહેવા વાળાને જે નથી મળતું હોતું, એ પરમાત્માની જેને ઓળખાણ થઈ છે, એની પાસે ભલે બીજા બદલવાના કપડા ન હોય, છતાં એને એમાં આનંદ હોય છે. અને એ પરમાત્માની મૂર્તિની અંદર, અને એટલા માટે તો એ રાજાઓ મહારાજાઓ જૂના જમાનાની અંદર કેટલા વૈભવોને ભોગવતા હતા, છતાં પણ એ 50-55 ની ઉંમરે પહોંચે ને, એટલે પોતાના કુંવરને રાજગાદી સોંપી અને બે માણસ જંગલમાં જઈ અને એક ઝૂંપડી બાંધી અને તપશ્ચર્યા કરવા લાગતા હતા. શા માટે? એને ખબર હતી કે આજે રાજા બન્યો છું તો ગયા જન્મે મેં તપ કર્યું હતું, ધર્મનું પાલન કર્યું હતું, એના કારણે કરીને આ બન્યો છું. જીવનની અંદર હંમેશા અણી શુદ્ધ ધર્મોના પાલન કરજો. દરેક પ્રકારે જે ધર્મો બતાવ્યા છે એ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મો, કે સવારથી ઉઠી કેવી રીતે ઉઠવું, કેવી રીતે સ્નાન કરવું, કેવી રીતે પૂજા કરવી, કેવી રીતે રસોઈ બનાવવી, કેવી રીતે ઠાકોરજીની સેવા કરવી, કેવી રીતે ઠાકોરજીની માટે પુષ્પ આદિ ચૂંટવા, તુલસી આદિ ચૂંટવા, એને કેવી રીતે અર્પણ કરવા, એક એક વસ્તુ ધર્મ, કેવી રીતે પોતાના ઉદ્યોગો ચલાવવા, એ ચાલી રહેલા ઉદ્યોગો ધંધાઓ એની અંદરથી આવેલી લક્ષ્મી, એ લક્ષ્મીને મહાલક્ષ્મી કેમ બનાવવા, આ બધો ધર્મ છે. સચિદાનંદ રૂપાય સતચિત અને આનંદ યુક્ત એવું પરમાત્માનું સ્વરૂપ છે, અને એટલા માટે આનંદ પરમાત્મા આનંદ મૂર્તિ છે, એટલે એની પાસે જે કોઈ જાય અને એને ઓળખી લે, એને જીવનમાં આનંદ જ હોય છે. આપણી અંદર આનંદ છે ખરો, અવ્યક્ત રૂપ છે. મૃગના નાભીમાં કસ્તુરી થાય પણ એને ખબર નથી ને, એટલે કસ્તુરીને ગોતવા દોડવા માંડે છે. એમ આપણા હૃદયમાં આનંદ સ્વરૂપ પરમાત્મા બેઠા છે, પણ એની આપણને ખબર નથી.
એટલા માટે આપણા જગતની અંદર જ્યાં ત્યાં આનંદ એને મેળવવા માટે દોડી રહ્યા છે. તો ભગવાન આનંદમય છે, ભગવાનને તમારા જીવનમાં રાખશો તો તમારું જીવન પણ આનંદમય બની જશે. વિશ્વોત્પત્યાદિ હેતવે પરમાત્માનું કાર્ય, જગતની સ્થિતિ, ઉત્પત્તિ, પ્રલય એને કરવાનું એ ઠાકોરજીનું કામ છે. એની ઈચ્છાએ કરીને આ બધું ચાલે છે, છતાં પણ ઠાકોરજી એના જીવનમાં ક્યારેય પણ એ સર્જન કરે તો એનું અભિમાન નથી, એ પોષણ કરે એનું અભિમાન નથી, નાશ થઈ જાય એનું દર્દ નથી. અને જીવ અને જગદીશ્વરમાં એ તફાવત છે કે આપણે જો કંઈક ઊભું કરીએ ને એનું અભિમાન હોય, હું હતો તો આ થયું. તમારા ઘરે સંતાન ન હોય ને દીકરો જન્મે, આનંદ થાય એનો, એ દીકરો યુવાન થાય તેમાં મોહ પેદા થાય, અને યુવાન દીકરો કુદરતને કરવું, અને જો એ મૃત્યુ કદાચ પામે ને તો શોક થાય. જ્યારે ભગવાન કે ભગવાનના ભક્તો એના 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 જીવનમાં હર સમય એની માટે બસ આપે તોય આનંદ, આપેલું લઈ લે તોય આનંદ. ત્રાપત્રાય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન શ્રી કૃષ્ણને હું વંદન કરું છું, પણ શ્રી કૃષ્ણને શા માટે વંદન, પરમાત્માને શા માટે વંદન, પરમાત્માના મંદિર સુધી શા માટે જવાનું, સાધુ સંતોનો સમાગમ શા માટે કરવાનો, અહીંયા બતાવ્યું છે ત્રાપત્રાય વિનાશાય. ત્રિવિધ તાપ એને નાશ કરનાર જો કોઈ હોય તો પરમ કૃપાળુ પરમાત્મા મારા પ્રભુ શ્રી હરિ એનું ચરણારવિંદ છે, એનું નમન છે, એનું વંદન છે. અને એટલે કહેવાય કે ભગવાનને જો તમે વંદન કરો તો જગતના બંધનોમાંથી એ વંદન તમને છોડાવે છે. અને એટલા માટે કહે નમન હું કરું, હે પ્રભુ હું તને નમન કરું છું. નમન હું કરું વિશ્વ કર ગરી કહું ભક્તિ બાળને નમન હું કરું વિશ્વ પાડને અરજ મારી ઉરમા ધરો વિપતિ મારી શ્રી હરિ હરો અરજ મારી ઉરમા ધરો વિપતિ મારી અવર આશિરો મારે નથી સર્વજાને શોકમોપતિ અવર આશિરો મારે નથી સર્વજા શોકમોપતિ કરું
માટે ઠાકોરજીને વંદન કરવા જઈએ છે. નમન કરો વિશ્વ પરને કર કરે કહો ભક્તિ વાળને, નમન કરો વિશ્વ પરને કર કરે કહો ભક્તિ વાળને. કથણ કાળ માં આપ છો ધણી, સુખદ શામળા મુક્ત નામણી. કથણ કાળ માં આપ છો ધણી, સુખદ શામળા મુક્ત નામણી. નમન હું કરો વિશ્વ પરને કર કરે કહો ભક્તિ વાળને. હે પરમ કૃપાલુ પરમાત્મા, હે મારા ઈષ્ટ, કઠણ કાળની અંદર આપ જ સર્વસ્વ છો. અને હકીકત છે, બધું હરખું હાલતું હોય ને ત્યાં સુધી વાંધો નથી હોતો. આ જગત ની અંદર ઘણા લોકો એવું કે ગુરુઓની શું જરૂર છે, સંતોની શું જરૂર છે. હું એટલું જ કહું, નેવી ગમે એટલો હોશિયાર હોય, પાવરફુલ હોય, એને દીવાદાંડીની શું જરૂરત છે. સમુદ્ર ની અંદર સ્ટીમરોને ચલાવવા વાળો કે નેવી ગમે એટલો પાવરફુલ હોય, પણ જે દિવસે સમુદ્ર ની અંદર સ્ટીમર જતી હોય અને એ સ્ટીમર જ્યારે ચાલી જાય છે અને એવા ટાઈમમાં આંધાધૂંધી અને અંધકાર અને તોફાનો જ્યારે આવે, દિશાઓ ક્યાંય દેખાય નહીં. દરિયાની અંદર મોટા મોટા મોજાઓ ઉછળતા હોય અને જ્યારે દિશા ભ્રમિત થઈ જાય અને તે દિવસે એને કિનારો જો કોઈ દેખાડવાનું કામ કરે ને, તો કિનારા ઉપર રહેલી નાની એવી દીવાદાંડી, અને એ દીવાદાંડી એને ઠેઠ કિનારા સુધી ખેંચી લાવે કિનારા સુધી ખેંચી લાવવાનું કામ એ સ્ટીમરના નેવીને કોઈ કરતું હોય, કોઈ નાનો એવો દીવડો કરતો હોય ને, એટલા માટે દીવાદાંડીની જરૂર છે. અમરના પતિ જગતની અંદર બધું હરખું હાલત આવો થી વાંધો નહીં, પણ ચારે બાજુથી જ્યારે તમે ભીડાઈ જાઓ, કલ્પના ન કરી હોય એવા વાવાઝોડા ચાલુ થાય અને એવા સમયમાં એ દીવાદાંડી જો તમને બનીને કોઈ બતાવે જ્યારે તમે ભાંગી પડો, એવા ટાઈમે કે માત્ર ને માત્ર સાધુ સંતો એના ચરણમાં જેથી તમે જાઓ, એ ગુરુજનોના ચરણમાં, એ તમને હિંમત આપીને ટકાવી રાખે છે. હિંમત આપી અને એ સંતો
અને ગુરુજનો તમને ટકાવી રાખે છે. અને એટલા માટે કહે કે વિપત કાળમાં ગમે એવી આફત આવે અને દર્દ ભરેલા દુઃખ અને સમય આવે, તેથી માત્ર ને માત્ર ઠાકોરજી નું શરણું કામ લાગે, બાકી ના કામ કઠણ કાળમાં સુખ મુક્ત નામ કઠણ કાળમાં સુખ મુક્ત નામ અમર નાપતિ આશિષારી રસિષો લાજ મારી નમન હું કરો વિશ્વ પાળને ઘર ઘરે કહો ભક્તિ વાળને ઘર ઘરે કહો ભક્તિ વાળને ઘર ઘરે કહો ભક્તિ નમન હું કરું પરમાત્મા ને નમન વિશ્વપાલ ને નમન એ તમારા જે ત્રિવિધિ તાપ છે એને સમાવવા વાળું એ ઠાકોરજી નું ચરણારવિંદ છે. આજનું સાયન્સ ચંદ્ર સુધી પહોંચ્યું, પણ ત્રિવિધ તાપ આજનું સાયન્સ ગરમી લાગે તો એની ઠંડક માટે ઘણી બધી શોધો કરી, આખા હોલના હોલ ઠંડા થઈ જાય, પણ એ ઠંડી ઓફિસમાં એસી ચાલુ કરીને બેઠેલ વ્યક્તિ જો કઈક એવો ફોન આવી જાય કે એવા સમાચાર મળે, એસી ચાલુ હોય ચારે તરફથી ઠંડક હોય છતાં અંદરથી પરસેવો વરવાનું ચાલુ થઈ જાય, ઉદ્વેગ ચાલુ થાય, બહારનું એસી પણ એને કામ ન કરી શકે, પંખો કામ ન કરી શકે. એટલા માટે કહ્યું આધિ વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ પ્રકારની જે સમસ્યાઓ જગત અને જગતના શાસ્ત્રો એને નહીં મિટાવી શકે, અંદરથી બરતો માણસ એને ટાઢક જો કોઈ અપાવે તો ભગવાનનો ચરણારવિંદ, ભગવાનનું કીર્તન, ભગવાનનું ચરિત્ર. એટલા માટે કહ્યું ત્રાપત્રાય વિનાશાય, ત્રિવિધ તાપ એની અંદરથી જો કોઈ શમન કરાવનાર હોય શ્રી કૃષ્ણાય વયમ નમઃ, એ ઠાકોરજીનું નમન વંદન એને ઠંડક અપાવે છે, માટે ઠાકોરજીને વંદન કરે છે. પરમાત્માને વંદન કરી અને ભાગવત શાસ્ત્રના મુખ્ય વક્તા સુખદેવજી મહારાજ, એ સુખદેવજી મહારાજને અહીંયા વંદન કર્યા છે. યમ પ્રવ્રજંત મનુ પેતમ પેત કૃત્યમ દ્વૈપાયન વિરહકા તરયાજુહા પુત્રેતિ તન્મયતયા તરવો ભિન્ને સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતો. સર્વભૂત પ્રાણી માત્રમાં રહી
અને જેને અવાજો અપાવ્યા એવા સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ કોણ હતા? જન્મતાની સંગાથે જેને માં બાપ સંસાર છોડ્યો, જંગલમાં ભાગવા લાગ્યા, પુત્રે તન્મયા તરવોભિનેદુ, પુત્રોની અંદર પુત્રની અંદર તન્મયતા યુક્ત એવા ભગવાન વેદ વ્યાસીએ દોટ મૂકી અવાજ કર્યો, હે બેટા સુખ, ઉભો રે, ઉભો રે, ઉભો રે. સુખજી ઉભા ન રહ્યા, વૃક્ષોને વેલીઓમાંથી અવાજો આપ્યા. વ્યાસજી ચાલ્યા જાઓ, પિતાજી મારે જંગલમાં જઈને તપશ્ચર્યા કરવી છે, ઠાકોરજીને પ્રાપ્ત કરવા. કથાના વક્તા કેવા હોય આ બતાવે છે. ભગવાન સુખદેવજી સારા એ પરમહંસોના આચાર્ય છે. અને એ સુખ એ આ કથાના મુખ્ય વક્તા છે. જે પોતાની માતાની અંદર 12 વર્ષ સુધી જે જન્મા નહીં, 12 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા, ઉદરમાં રહીને અવાજો આપ્યા, મને માયાનો ડર લાગે છે. અને જે મહાપુરુષને પ્રગટ થવા માટે સેકન્ડો માટે માયાને સંકેલે એ સમયે જન્મી જાય, માયા એને લાગી ન શકે અને જંગલમાં ચાલ્યા જાય, તપશ્ચર્યા કરે. બ્રહ્માનંદ સ્વામી મારે શિવજીભાઈ ગઈ વખતે પણ કહ્યું હતું, ફરીને કહું, રાજસ્થાનના છે ને, અને એ ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામી એની પ્રાગટ્યની ભૂમિ એ રાજસ્થાનની ધરતી છે, સિરોહી તાલુકો. આ દુનિયાની અંદર એવી વ્યક્તિઓ થઈ, એક ભાગવતજીના સુખદેવજી મહારાજ, કે જે સુખદેવજી મહારાજ માના ઉદરમાં રહીને જેને અવાજો આપ્યા હતા, અને ત્યારબાદ આ દુનિયામાં બીજા જો એવા કોઈ થયા હોય તો રંગીલી રાજસ્થાન અને એની ધરતી ઉપર, જે ધરતીમાં અનેક દાતાઓ અને અનેક ભક્તો થયા, અનેક સુરવીરો થયા, એ ધરતીની ઉપર પવિત્ર એકાદશીના દિવસે જ્યારે રામાનંદ સ્વામી સત્સંગની વાતો કરતા હોય, અને તે દિવસે માં લાલુબા દેવીના ઉદરમાં રહેલો આ મહાપુરુષ અવાજ કરે, ગુરુદેવ જે ભગવાન પ્રગટ થવાના છે એની વાતો કરો, એની વાતો કરો. અને જ્યાં જુએ ને ત્યાં લાલુબા દેવીના ઉદરમાંથી આમ પ્રકાશના શેરડા ફૂટતા હતા. અને જે કોઈ આ જગતની માતા બનવા જઈ રહી હોય અને જેના ઉદરમાં બાળક પોસાતું હોય એના શરીરની ઉપર તેજ વધવા માંડે ને, તે દિવસે માનજો કે એના ઉદરની અંદર રહેલું જે બાળક એ કોઈ સામાન્ય બાળક નથી આવી રહ્યું. જે સ્ત્રીના ઉદરની અંદર બાળક પોસાતું હોય અને સ્ત્રીનું જે દિવસે તેજ વધવા માંડે, એનું રૂપ બદલાવા માંડે, તે દિવસે માનવું કે એના ઉદરની અંદર રહેલું બાળક એ કોઈ સામાન્ય બાળક નથી, કોઈ મહાન આત્મા આવી રહ્યો છે. અને એના જન્મ પછી એને ઈ પ્રકારના એને તમે સંસ્કારોનો સિંચનો કરજો. તો આજ એ લાડુદાન માના ઉદરમાં રહીને વાતો કરી હતી કે જે પ્રગટ થવાના એ ભગવાનની વાતો કરો, એ રાજસ્થાનની ધરતી બ્રહ્માનંદ સ્વામી થયા. આ તમામ કવિઓ મહારથીઓને ગાવું પડે, સર સર પર સધર અમર પર અનુસર. એક એક વ્યક્તિ ગમે તેનો હોય અને ગમે તે હોય, દરેક વ્યક્તિએ બ્રહ્માનંદ સ્વામીને ઉપાડવા જ પડે, લેવા જ પડે. ચાલે
કારણ કે સ્વામીનું સાહિત્ય સ્વામીની રચના હોય છે. આ મહાપુરુષો આજ સુખદેવજી મહારાજ ચાલ્યા ગયા છે, એને વંદન કર્યા છે. મહાત્મ્યની અંદર કથાને આગળ વધારતા આ ભાગવતની કથાથી ભક્તિ પ્રદાન થાય છે, જ્ઞાન અને વૈરાગ યુવાન મારા અને તમારા જીવનમાં થાય છે. જેટલી વાર કથાઓને વાંચી અને સાંભળીએ ને એટલી વાર આપણો જ્ઞાન વૈરાગ અને ભક્તિ યુવાન બને છે, યુવાન બને છે. 12 કલાક થાય ને મોબાઈલ ને ચાર્જ કરવો જ પડે, નહીતર એ જ મોબાઈલ હોય બધી જ એમાં સિસ્ટમ હોય પણ ડિસ્ચાર્જ થઈ જાય તો ભલે ને 70,000 નો મોબાઈલ હોય તો શું કરવાનું. મોબાઈલ ને ટાઈમે ટાઈમે જો ચાર્જેબલ ચાર્જ એને કરવો પડતો હોય તો આત્માને પણ ચાર્જિંગની બહુ જરૂરત છે. અને આત્મા જો ચાર્જ કેથી થાય ને તો એ કથાઓ કીર્તનો ભક્તિઓ અને આ સત્સંગના માહોલથી. એ મંત્રોથી એ ચાર્જ થાય છે, એ યજ્ઞોથી એ ચાર્જ થાય છે. કથા કહે છે, શુદ્ધ પુરાણી કહે છે, હે ઋષિ નારદજી બદ્રિકાશ્રમ ની ધરતી આનંદવન ની અંદર અને સનકાદિકો એમને મળે. સનકાદિકો નારદજીને કહે છે, અરે નારદજી આપના જેવા મહાપુરુષ અને ઉદાસ કેમ છે, ઉદાસ કેમ છે, ઉદાસ તમારા મુખાકૃતિ ઉપર ઉદાસીનતા. નારદજી કહે મને મારી ચિંતા નથી, અને એ જ જગતનો સાચો સાધુ છે કે જે પોતાની ને પોતાના પરિવારની કે પોતાની ચિંતાઓ ન કરે પણ જે જગતની ચિંતાઓ કરે એ સાચો સંત છે. જગત કેમ કરી અને જગતનું શ્રેય કેમ થાય, આ જગત નિર્વ્યસની કેમ બને, આ જગત નો જીવ નિરોગી કેમ બને, આ જગત નો જીવ ધર્મ પ્રધાન યુક્ત કેમ બને, આવા જે વિચારો કરે જગતનો એ સાધુ. અને એટલા માટે એમ કહેવાય કે સાધુ જે છે સંત જે છે એનું મુખ કાયમ માટે પ્રફુલ્લિત હોય, આનંદ યુક્ત હોય. પણ આજે સનકાદિકો કહે કે તમારું આ ચહેરામાં ઉદાસીનતા. નારદજી કહે છે મને મારી ચિંતા નથી, મને બીજાની લઈને ફરું છું એની ચિંતા. અને કહ્યું કે કોની, અને એને કથા કહી. સનકાદિકો હું વિચારતો વિચારતો યમુનાના કિનારે પહોંચ્યો. મા ભક્તિ રાણી, મા ભક્તિ દેવી અનેક દાસીઓની સંગાથે યુવાન અને તરુણી એવા ભક્તિજી વૃદ્ધ પોતાના પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાની કોશિશ કરે પણ જાગતા નથી, અને એવામાંથી મને જોયો અને એને કીધું, હો નારદ, હે નારદ ઉભા રહો, હું ત્યાં ગયો. જઈને ઉભો રહ્યો, ભક્તિએ વંદન કર્યા મને. મેં પૂછ્યું આપ કોણ છો, એને પરિચય આપ્યો, મારું નામ ભક્તિ છે. આ બંને જે સુતા છે ને એ મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ છે. માં યુવાન
દીકરા વૃદ્ધ ઉત્પન્ન દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા ઉત્પન્ના દ્રવિડે સાહં દ્રવિડ દેશની અંદર મારી ઉત્પત્તિ થઈ, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક અને ગુજરાતમાં ગઈ વૃદ્ધ થઈ ગઈ, પણ આ યમુનાના કિનારા ઉપર આવી ફરી યુવાન ગુજરાતમાં હું કાયમ કહું છું ભક્તિ છે, અતિ અતિ ભક્તિવાન ગુજરાતમાં લોકો છે, શ્રદ્ધાવાન, કારણ કે શ્રદ્ધા છે ને એ સોનું છે, એને કોઈ ચોરી ન જાય એનો ખ્યાલ રાખવો, ભક્તિ વૃદ્ધ એની જ થઈ કહેવાય કે ભગવાન જેવા ભગવાન તમને મળ્યા હોય, ભગવાન કૃષ્ણ તમને મળ્યા હોય, ભગવાન રામ તમને મળ્યા હોય, ભગવાન સ્વામિનારાયણ તમને મળ્યા હોય, જે કોઈ પરમાત્માના અવતારોની તમને ઓળખ થઈ હોય, અને પછી આપણે માયકાંગલા વર્તતા હોય શું કરીએ, રોદડા જ રોતો હોય, આવું ભગવાનનું સ્વરૂપ મળ્યું પછી બધાએ પોટલા એના ચરણમાં છોડી દીધું, ચિંતા ઈ કરશે, અને એક વખત ઠાકોરજીના ચરણની અંદર તમે સમર્પણ કરો પછી જોવો એને કેટલી ચિંતા થાય છે, અને સમર્પિત બની જાઓ. નિંદ પણ નહીં આવે. પણ આપણે આપણા માથે પોટલું લઈને ફર્યા કરીએ છીએ. ચિંતા જે દિવસે તમને કોઈ પ્રકારની સતાવે ને તેથી ચિંતવન કરવા બેસી જજો શ્રી હરિનું, તો શ્રી હરિ તમારી ચિંતા કરવા તમારી આગળ આવી જશે. પણ આપણને ધરપત નથી હોતી, ધીરજ નથી હોતી, એ કોઈ ભક્ત, અને એટલી એની ભક્તિની પરાકાષ્ઠા હતી કે જ્યારે ચાલે ને તો એની આગળ ને આગળ બીજા બે પગલા એને દેખાય, પરમાત્મા ને દેખાય, વ્યક્તિ ને દેખાય, પણ બે પગલા દેખાય, એટલે પોતાના બે પગલા ને બીજા બે પગલા એની હારે ને હારે આગળ ને આગળ જતા હોય, મારી આગળ કોક ચાલ્યું જાય છે કાયમ માટે, એને ચાર ડગલા ચાર પગલા દેખાય, અને એવામાં એની પરિસ્થિતિ બદલાણી, અને જે દિવસે પરિસ્થિતિ બદલાય છે ને તેથી પરમાત્મા ને સદગુરુઓ સિવાય કોઈ પડખે નથી હોતું, પોતાના પારકા બની જાય છે, અને જ્યારે ખબર પડે કે એની પાસે બધી હરખઈ છે તેથી ક્યાંથી ક્યાંથી તમારા સંબંધીઓ થઈ જાય નક્કી ન હોય, પણ ખબર પડે કે હવે આ પેઢી તૂટી તેથી પોતાના પણ પારકાઓ થવા માંડે છે, અને આની એવી પરિસ્થિતિ બની ગઈ કે એની હારે કોઈ નહીં, અને એવામાં એક દિવસ પોતાના પરિવારે પણ એનો ત્યાગ કરી દીધો છે, મહાન ભગવાનના ભક્ત હતા અને એટલા માટે જ્યાં ચાલે એની આગળ અને બીજા બે પગલા દેખાતા હતા, એને અનુભૂતિ થઈ હતી કે આ પગલા કોઈ બીજાના નહીં મારા ઠાકોરજીના છે, મારો ઠાકોરજી મારી આગળ ને આગળ ચાલે છે, પણ એક દિવસ
સારા જગત થી એ માણસ કંટાળી ચુક્યો છે, પોતાના પણ પોતાના રહ્યા નથી, પોતાના એ લોકો એને અડધૂત કરે છે, અને એકલો માણસ બરબરતા તાપની અંદર આગળ જઈ રહ્યો છે. તરસ ખૂબ લાગી છે, રેતીમાં પોતાના પગલા માંડી રહ્યો છે. એવામાં એને ઠાકોરજી યાદ આવી ગયા, અને આમ જ્યાં નજર કરીને તો આજ એને જે કાયમ બે પગલા દેખાતા હતા ને એ બંધ થઈ ગયા. ચાર પગલાની જગ્યાએ ખાલી બે જ પગ પડેલા એને દેખાવા માંડ્યા, અને ત્યાં ત્યાં બેસી ગયો, નિશાસો નાખી દીધો. આ હે મારા નાથ, બધાય લોકો મારાથી અડગા થઈ ગયા ને તોય હું તૂટ્યો નહોતો, મને એમ હતું કે મારો પ્રભુ તો મારી સાથે છે ને, મારો ઠાકોરજી તો મારી સાથે છે ને, પણ પ્રભુ આજ મને ખબર પડી કે તુંય વયો ગયો. આજ સુધી તો મારી આગર આગર તારા બે પગલા પડતા હતા, વયા ગયા. અને તે દિવસે આકાશવાણી થઈ, બેટા હું ક્યાંય નથી ગયો, તારી સાથે પ્રભુ તમે જો મારી સાથે હોય તો અત્યાર સુધી તો તમારા પગલા આગળ પડતા હતા અને પછી મારા પગલા પડતા હતા, ચાર પગને હું જોતો હતો, બે પગલા કેમ થઈ ગયા? અને તેદી ઠાકોરજી એને કીધું કે દીકરા, એ બે પગલા છે ને એ તારા નથી, એ મારા છે, એ મારા દેખાય છે, તો તારા મારા કેમ ગયા? એ તારા પગ નથી, તું એટલા માટે આ પરિસ્થિતિમાં પણ હજુ ટકી રહ્યો છું કે તને મેં મારા ખભે બેહડી દીધો છે, તને મેં મારા ખભે બેહડી દીધો છે, અને એટલે તારા પગ પડવાના બંધ થઈ ગયા. આજે દેખાય છે ને એ મારો ઠાકોરજી કહે છે કે મારા પગ છે, મારા પગ છે, આ પરમાત્મા છે. માટે ગમે એવા સમય સ્થિતિ અને સંજોગો ભગવાનને કોઈ દી ભૂલતા નહીં, અને ઠાકોરજીને જો કાયમ માટે રાખ્યા છે એટલે હું કાયમ કહું કે ચિંતા આવે અમારા તમારા બધાના જીવનોમાં હોય, પણ ચિંતાના જે દિવસે દિવસો આવે તેથી ચિંતવન કરવાનું ચાલુ કર દો, અને ચિંતવન કરશો તમારી ચિંતા શ્રીહરિ આવીને કરશે. માટે ભગવાન જેવા ભગવાન મળ્યા હોય અને તોય રોદડા રોતા હોય તેથી માનવું કે એની ભક્તિ વૃદ્ધ થઈ ગઈ છે. યમુનાના કિનારે જેથી પહોંચે તેથી ભક્તિ યુવાન બની જાય. યમુના છે ને ભક્તિનો કિનારો છે, પ્રભુનું નામ સ્મરણ કરીએ તો આપણી ભક્તિ યુવાન બને છે, આપણી ભક્તિ યુવાન બને છે. નાચ નારદજી કહે છે, હું વચન આપું છું કે તમારા બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ એનો યુવાન બનાવીશ, ઉભા કરીશ. પ્રાણ દાને ન પ્રકારિયાની સાધ નોતી તી સાધુ. સાધુ કોને કહેવાય? સંત કોને કહેવાય? પોતાના પ્રાણના પણ બલિદાન આપવા માટે જે સમાજ માટે તૈયાર થાય એ સાધુ છે. ઇન્દ્ર અને દેવતાઓને સુખી થવાને માટે પોતાના શરીરના બલિદાનો આપી દીધા હતા, અને એ પોતાના શરીરના એટલે ઇન્દ્ર વાછરડો બનીને આવ્યો, અને દધીચી ઋષિ એની કરોડરજ્જુનું જો હથિયાર બનાવે તો જ વૃતાસુર મરે, અને દેવતાઓ સુખી થતા હોય તો દધીચી ઋષિ પોતે આપવા માટે તૈયાર થઈ ગયા. લઈ જાઓ, આ સાબરમતીની ધરતી છે ને બહુ મહાન છે, કારણ કે આ કિનારે ભગવાન નરનારાયણ દેવ પ્રગટ્યા છે. આ સાબરમતીના કિનારા ઉપર ભગવાન નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું છે. આ સાબરમતીના કિનારે ધર્મદેવ અને ભક્તિ માતાએ તપશ્ચર્યા સતયુગોમાં કરી છે. આજ સાબરમતીના કિનારે દધીચી ઋષિએ
દેવોને સુખી કરવા માટે પોતાના શરીરના બલિદાનો આપ્યા. સાધનો થી સાધુ એ જ સાબરમતી નો કિનારો છે કે જ્યાં મહાત્મા ગાંધીજી, જેને મહાત્માનું બિરુદ મળ્યું છે, અને એ એમની આજે 150મી જયંતિ ઉજવાઈ રહી છે. અને એટલા માટે એમ કહેવાય કે સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, વગર હથિયારે આઝાદીઓ અપાવી દીધી. સાબરમતી કે સંત દીદી હમે આઝાદી બિના થડક બિના ઢાલ, દીદી હમે આઝાદી બિના થડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, દીદી હમે આઝાદી બિના થડક બિના ઢાલ, દીદી હમે આઝાદી બિના થડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. સાબરમતી ના સંત, સાબરમતી નો કિનારો એવો છે, આ કિનારાની ઉપર બેસી અને જે જે સાચા હૃદયમાં ભગવાનને ધારણ કરીને જો આરાધના અને સાધના કરે, તમામ સંતો મહાન થઈ જાય. એ સાબરમતીના પાણીની તાકાત છે, એ સાબરમતીના કિનારાની તાકાત છે. આંધી મે ભી જલતી રહી ગાંધી તેરી મશાલ, આંધી મે ભી જલતી રહી ગાંધી તેરી મશાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. રઘુપતિ રાઘવ રાજા લા, રઘુપતિ રાઘવ રાજા લા, धरती पे लड़ी तूने अजब ढंग की लड़ाई, दागी न कहीं तो न बंदूक चलाई, धरती पे लड़ी तूने अजब ढंग की लड़ाई, दागी न कहीं तो न बंदूक चलाई, दुश्मन के किले पर भी नकी चुने चढ़ाई, वाहरे फकीर खूब करमत ये दिखाई, चुटकी में दुश्मनों को किया देश से निकाल, चुटकी से दुश्मनों किया ये देश से निकाल, साबरमती के संत तूने कर दिया कमाल, साबरमती के संत तूने कर दिया कमाल, दीदी हमें आजादी बिना कड़क बिना ढाल, दीदी हमें आजादी बिना कड़क बिना ढाल, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, રઘુપતિ રાઘવ રાજા રા, રઘુપતિ રાઘવ રાજા રા. અખે સાબરમતી જે ઓમકાર ના મંત્રો ગવાયા છે, જે રઘુપતિ રાઘવ રાજા રામ એના મંત્રો ગાંધીજી ના માધ્યમે કરીને ગવાયા છે, અને એ જ સાબરમતી છે કે ભગવાન સ્વામિનારાયણ, વ્યાકરણ સ્વામિનારાયણના મહામંત્રો ગુંજ્યા છે, ગુંજે છે અને ગુંજતા રહેવાના છે. જ્યાં નરનારાયણ દેવ એના મંત્રો, જ્યાં કૃષ્ણના મંત્રો, આ એ સાબરમતીનો કિનારો છે. આ કિનારા ઉપર હર વ્યક્તિ પરમાત્માના નામ અને સ્મરણો કરી કરી અને સંતો સાધનાયુક્ત તાકાતવાન બને. એ જ સાચો સાધુ છે, એ સંત છે. પોતાના પ્રાણના પણ બલિદાન સમાજની રક્ષા માટે આપવા તૈયાર થાય એ સંત છે. નારદજીએ કહ્યું, મારું વચન છે. નારદજીએ વેદની ઋચાઓને ચાલુ કરી, પણ વેદની ઋચાઓ ચાલે ત્યાં સુધી પેલા બેઠા થાય. અચ્છા સુધી આકાશવાણીએ કીધું, સત્કર્મ કરો. નારદજી સનકાદિકોને કહે છે, હું સત્કર્મની શોધમાં નીકળ્યો છું,
અને સનકાદિકો કહે છે આ જગતમાં મોટામાં મોટું સત્કર્મ જો કોઈ હોય તો ભગવાનની કથા વાર્તા એના જેવું બીજું મોટું કોઈ સત્કર્મ નથી. ઠાકોરજીની કથાને ગાવી, કથાને સાંભળવી અને કથાને બેસાડવી આના જેવું આ જગતમાં બીજું કોઈ મોટું સત્કર્મ નથી. આ સત્કર્મ છે. નારદજી કહે છે તો પછી ગોતવા ક્યાં જવાના, તમે વક્તા હું શ્રોતા. અને આનંદવનમાં કથા બેઠી, સનકાદિકો કથાનું ગાન કરવા લાગ્યા, નારદજી શ્રોતા બનીને સાંભળવા લાગ્યા. અને એ જ સમયે સનકાદિકોએ મંગલાચરણ કર્યું અને ઘટના ઘટી. ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા પ્રેમે કે રૂપા સહસા વિરાશિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથે તિનામાની મુહુર વદન. ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા, ભક્તિ એના દીકરાઓ એ સહિત યુવાન બની, જ્ઞાન વૈરાગ્ય યુવાન બની અને ત્રણેય જણા ત્યાં આવ્યા સાથે એના સેવકો છે. આ કથાનો મહિમા છે કે કથાનું શ્રવણ કરવા એ કરી તમારું જ્ઞાન, તમારો વૈરાગ અને ભક્તિ યુવાન થાય છે. અને કહ્યું છે ભક્તેશ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમે કે ધરત્રી ભવરોગ હંત્રી. જેના હૃદયમાં, જેના મસ્તકમાં, જેની જુબાનમાં પરમાત્માનું સ્મરણ, પરમાત્માની સ્મૃતિ, એ લોકો ત્યાં જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ આવીને વાસ કરે છે. આ કથાને કયા પછી આ કથા ગમે એવા પાપીને પણ મુક્તિ અપાવનાર એ આ કથા છે. અને આજે એવા પવિત્ર દિવસોમાં, આમ તો પહેલા જુદી તારીખો હતી, પછી તારીખો પછી ચેન્જ કરી, પણ આ તારીખ ઈ છે કે સૌથી પહેલા શુક્રતાલની ધરતી ઉપર જે ભાગવતજીની કથા બેઠી અને એ કથા જે સુખદેવજી મહારાજે શુક્રતાલની ધરતી ઉપર જે કથાનો પ્રારંભ કરાવ્યો એ આ દિવસો ચાલી રહ્યા છે. ભાદરવા સુધી નવમી થી ચાલુ થાય અને પૂર્ણિમા એ પૂરી થાય એટલે હજુ શુક્રતાલની ધરતી ઉપર આ કથા ચાલી રહી છે અને એ દરમિયાન આપણે કથાનો આજે પ્રારંભ કરી રહ્યા છીએ. આ કથા ગમે એવા પાપી આત્માઓને પણ સદગતિ, અસદગતિને પામેલા આત્માને પણ સદગતિ અપાવનારી એવી આ કથા છે. એની ઉપર કથા કહી એક આત્મદેવ કરી અને પવિત્ર બ્રાહ્મણ છે, જાણે કે બીજા સૂર્યના કિરણો જેવા એક જ્ઞાની છે. યુવા અવસ્થા એ થતા એ સમયે યુવા અવસ્થા એ પહોંચતા આવા વિદ્વાન વ્યક્તિની સંગાથે એના પરિવારજનોએ એના સમાજની કન્યાની સાથે એનું લગ્ન કરાવ્યું. કન્યાનું નામ છે ધુંધલી. આત્મદેવ અને ધુંધલી બંનેનું લગ્ન થયું. લગ્ન થયા પછી બંનેનું દાંપત્ય જીવન આગળ ચાલવા લાગ્યું પણ બેના વિચારો સેટ નહોતા. ઠાકોરજીની દયા હોય ને તો આ બધું હરખું હાલે, બાકી બહુ અઘરું છે. બધું
પણ આત્મદેવ ભણેલા ગણેલા હતા, જેના કારણે કરી અને વિચાર કરે જ્ઞાનના માધ્યમે કરી અને ઘરમાં જે કઈ દુઃખ જે ઉપાધિઓ એને ભૂલી જાય. આત્મદેવ એવો વિચાર કરે કે કદાચ કાલે સવારે એકાદું સંતાન થાય ને એના પ્રેમે કરી એના સહારે કરી અને આગળનો સમય પસાર થઈ જશે, પણ કુદરતને કરવું ને એ ન થયું. બહેનો આખી આત્મદેવ એક દિવસ કંટાળી ગયા. હું એટલા માટે એવું કહું કે દાંપત્ય જીવનમાં જ્યારે હવે નક્કી જ કર્યું કે અમારે બે જણાને સાથે જિંદગી પૂરી જ કરવાની છે, તમે 22-25 વર્ષે ભેગા થયા હોય, શાંતિથી જિંદગી કેટલો ટાઈમ ગાળવાની, સાથે ખાલી માત્ર ને માત્ર 25 વર્ષ વ્યવસ્થિત કાઢવાના હોય, એ નક્કી જ કર્યું છે કે હવે સાથે જ થયા છીએ, અગ્નિની સાક્ષી છે, પછી એકબીજાના સ્વભાવને ઓળખતા શીખજો. ચાહે આ બાજુ વાળા હોય ચાહે આ બાજુ વાળા હોય, પણ સાથે એટલું કહું કે એકબીજાના સ્વભાવને ઓળખી અને જે ઢીલું મુકતા શીખે ને એની ઉપર સામે પક્ષવાળા પર હાવી ન થઈ જતા, એની સમજણ હોય છે, એને તમારી પ્રત્યે લાગણી હોય છે, તમારી પ્રત્યે પ્રેમ હોય છે, ચાહે આ પક્ષે કા પક્ષે કોઈ પણ પક્ષે, એ તમારી સાથે દિવસો નિભાવવા અને દિવસો અને વર્ષોને જિંદગી પસાર કરવા માંગતા હોય છે, એ એમની નબળાઈ ન સમજવી પણ એનો પ્રેમ સમજવો કે ચલો મારી વાતને છોડી દે છે, આ વાતને સમજજો. જિંદગીની અંદર જ્યારે હવે નક્કી જ થયું કે ભેગા જ રહેવાનું છે તો એકબીજાના સ્વભાવને સમજી એ ઝઘડતા ઝઘડતા જિંદગી પૂરી કરવી એના કરતા આનંદ કરતા કરતા એકબીજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થઈ અને જિંદગી ન પૂરી કરી. દિવસો તો પસાર કરતા જ હોય છે આ દુનિયામાં લોકો, એ બાતતા બાતતા કરતા હોય છે, પણ એના કરતા સમજણે કરી અને પરિસ્થિતિઓને અનુરૂપ બની અને જો જિંદગી પસાર કરીએ તો એ જેટલા દિવસો ને જેટલા વર્ષો ગયા ને એ લેખે લાગ્યા, એ સાચું જીવા કહેવાશે. બાકી તો એ બચારો આખો દાડો ઓફિસમાં બેઠો બેઠો તો બધાને લમણા લીધા હોય અને ઘરે આવે ને ત્યાં અશાંતિ હોય તો શું થાય. એવી જ રીતે ઘરે રહેતી જે માતાઓ ને બહેનો છે એને એ બાળકોની સામે બચારે કેટલી આમ સ્ટ્રગલો કરી કરીને ઓલાને સમજાવ્યા હોય, ઘડીકે મમ્મી નથી ખાવું, ઘડીકે ઉઈ જવું છે, ઘડીકે બહાર લઈ જાય, એને જે સમય પાસ કર્યો હોય એવા સમયમાં આપણે આવીને પાછા જો કઈ પુરુષો ચાલુ કરે. એટલે એકબીજા એકબીજાની પરિસ્થિતિને સમજતા આ કથા એ શીખવાડશે, સમજતા શીખજો. કથામાંથી આ લેવાનું છે, કથાઓ સાંભળવાથી કંઈક આપણા સ્વભાવમાં પરિવર્તન આવવું જોઈએ, આપણા સ્વભાવમાં કંઈક બદલાવ આવવો જોઈએ, તો એ આપણે કથા સાચી સમજી કહેવાશે. આજે આત્મદેવ તો જ્ઞાની એટલે ભૂલે, પણ પેલા ભૂલે નહીં. આત્મદેવ વિચાર કર્યો એકાદું સંતાન એના સહારે જિંદગી પસાર કરું, પણ એ થયું નહીં અને કંટાળીને એક દિવસ આત્મદેવ જંગલમાં ચાલ્યા ગયા. પણ જંગલમાં ગયા પછી આત્મદેવને એમ થયું કે આના કરતા તો જીવન ટૂંકાવી નાખું. એવામાં સરોવરના કિનારે એને એક સંત મળ્યા અને આત્મદેવ સંતના પાવલિયા પકડી ચોધાર આસોડે રડવા લાગ્યા.
સંત બાજુમાં બેસી આત્મદેવના માથા ઉપર હાથ મૂકીને કહે છે, કેમ રડો છો? આત્મદેવ જે વાત કરે છે, બહુ દુખી છું. સંત કહે છે, તારા બોલવા ઉપરથી તું વિદ્વાન દેખાય છે, જ્ઞાની દેખાય છે, અને આવી રીતે રડે છે. હા, બહુ દુખી છું. શું દુઃખનું કારણ છે? પાલયતે યા માયા ધેનુ સાવંદ્યા સર્વથા, મારા આંગણામાં જો ગાય ને લાવું ને તો ગાય વાંઝણી થઈ જાય છે. મારા હાથેથી જો વૃક્ષ ને રોપું તો વૃક્ષ ફળ નથી આપતું. મારે કોઈ સંતાન નથી. દુઃખ છે. અરે ભગવાને તને સુખી કર્યો, તું એમ કહેશ કે મારે ખાવાનો ટૂટો નથી પણ ખાવા વારો નથી, તો ભગવાને જો આ દિવસો આપ્યા ને તો અનેક લોકોને ખવડાવો. પણ આત્મદેવ માનવા તૈયાર નથી ને. હકીકત ભગવાને કદાચ જે સ્થિતિમાં તમને રાખ્યા હોય એ સ્થિતિની અંદર પણ આનંદ ને લૂંટતા શીખજો. મેં હમણાં એક આર્ટિકલ વાંચ્યો હતો, બહુ સુંદર, કે સાઉથ ની અંદર દક્ષિણ ભારતની આ ઘટના છે, સત્ય ઘટના છે, કે એક બેન લગ્ન થયા અને લગ્ન થયા પછી અમુક સમય પછી એમને એક દીકરો થયો. દીકરાને ધીરે ધીરે કરીને મોટો કરે છે, એવામાં કુદરતને કરુણ એમના પતિ મૃત્યુ પામે. ભાઈ બહુ દુખી થયા, ભાંગી પડ્યા. પણ ધીરે ધીરે દુઃખને ભૂલતા ભૂલતા સામે દીકરો છે એમ કરતા કરતા દીકરાને મોટો કરી રહ્યા છે, એવામાં કુદરતને કરવું દીકરો યુવાનીઓમાં ડોકિયા કરવા જઈ રહ્યો છે ને એવો સમય આવ્યો, અને એ ટાણે ને એ સમયે દીકરો પણ મૃત્યુ પામી ગયો. આ ભાઈ ભાંગી પડ્યો અને બેન ને એટલો બધો આઘાત લાગી ગયો, દિવસો સુધી એમાંથી બહાર ન આવ્યા. અને એવામાં એક દાડો બહાર નીકળી ગયા છે અને રડતા રડતા એક જગ્યાએ જઈને બેઠા છે, ને એમાં અહીંયા ઊંઘી ગયા. પણ જાગ્યા અને જાગીને આમ જે આંખ પડી ને, તેને એક ઝાડ નીચે હતા અને વૃક્ષની ઉપર એની નજર પડી, અને એને વિચાર આવ્યો કે વૃક્ષને મારો દીકરો ન બનાવી લઉં. કોઈ આધાર નહોતો રહ્યો અને એ બેને વૃક્ષો વાવવાનું ચાલુ કર્યું. એની જિંદગીની અંદર વૃક્ષોના જંગલો બનાવી દીધા. આજ પણ એનો આખો એક આર્ટિકલ છે અને એટલા બધા વૃક્ષો એમને વાવ્યા, અને વૃક્ષ એ જ મારું સર્વસ્વ છે. વિચાર કરો આજે એને કેટલો એમાંથી આશીર્વાદ મળતો હશે. એ બરબરતા તાપમાં ગાડી મૂકવાની જગ્યા ન હોય ને, એક જો છાંયડો મળી જાય અને ત્યાં ગાડી ઊભી રાખવા મળે તો આપણને કેટલી ટાઢક વળી જાય છે. જિંદગીમાં એવું રાખવું કે હર જન્મ દિવસે એક વૃક્ષ વાવવું, મોટા મોટું પુણ્ય થશે. ગમે આ જગ્યા હોદી કાઢવી, હર હર જન્મ દિવસે એકાદ વૃક્ષ અને આખું વર્ષ એનું જતન કરવું. આવનારી પેઢીઓ બહુ આશીર્વાદો આપશે, બહુ જરૂરી છે. હવે જાગવું જ પડશે, વૃક્ષ કાપવા માટે નહીં, વૃક્ષોને ઉગાડવા માટે. આત્મદેવ ને સંતો કહે છે, આત્મદેવ ભગવાને તને આપ્યું એનો સદુપયોગ કર. આત્મદેવ કહે છે કે નહીં, એક સંતાન હોય ને તો સુખી થઈ જાઉં. શું સુખ થાય? દીકરો હોય ને તો બાપજી હું વૃદ્ધ બનું, ત્યારે મારી વૃદ્ધોની અમારી લાકડી બને, અમારો ટેકો બને. અમે બીમાર બનીએ ને તો અમારા પગ દાબે, અમારું માથું દાબે,
વૃદ્ધાવસ્થામાં અમારો આશ્રય બને. અને તેથી સંતે કીધું તું કે ભગવાનની જો દયા હોય ને તો એ તમારો ટેકો બને ને લાકડી બને, નહીતર લાકડી હામી ઉગામે. ઠાકોરજીની દયા હોય તો પગને માથું દાબે, નહીતર ગરુ દાબે એવા થાય. ભગવાનની દયા જોઈ મને ખબર છે. અમારો પરિવાર જેમ બે જણની વાત કરું, શિવજીભાઈને તેથી જ્યારે મળ્યા જ્યારે જ્યારે અને એના પિતાજી માટેની વાતો કરી છે, એ કેટલો પ્રેમ ભાવ. અમારો બીજો પરિવાર આખો મહાલક્ષ્મી પરિવાર, એ મેં બાભાઈદાસ બાપાને પણ જોયા છે નાણઘાટમાં. જેમ અત્યારે મારા અંબાલાલભાઈ ડાયાભાઈના માગરે આવીને બે હે ને, એમ એક મહિનો મેં ત્યાં કથા કરી હતી ગવૈયા સ્વામીના વખતે, અને બાભાઈદાસ બાપા આવીને સામે સૌથી પહેલાં બેસી ગયા હોય, બીજા બે ચાર વડીલો હતા. પણ એ દાદાની સેવાઓ આ પરિવારે એટલી અદભુત કરી છે. એ ભગવાનની દયા હોય ત્યારે આ વારસો બધો મળતો હોય છે. સંત રાજી થઈને ફળ આપે લઈ જા, પણ ધર્મમય જીવન કેજે. તારા પત્ની ગારે તો દીકરો તારી ઈચ્છા છે એવો થશે. આવીને ફળ આપ્યું પણ આ સ્ત્રીને સંતાનો જોતા નહોતા, અને ધુંધલીએ એ ગાયને ફળ ખવડાવી દીધું. એની બેનપણીની સાથે સોદો કર્યો કે એની બેનપણીને સંતાન થાય લઈ લેવું, બદલામાં પૈસા આપવા, અને પોતાના પતિને છેતર્યા. અને આખીર એને જાહેર કર્યું, એની બેનપણીના સંતાનની જાહેરાત કરી કે મારું સંતાન છે. પણ કુદરતને કરવું સંતના આશીર્વાદ અફર નથી જતા. જે આંગણામાં બાંધેલી ગાય અને ગાયને જો ફળ ખવડાવ્યું તો એ ગાયના ઉદરથી એક માનવનો જન્મ થયો, જેનું નામ ગોકર્ણ રાખ્યું. અને ધુંધલી જે બાળક લાવી એનું નામ ધુંધુકારી પાડ્યું. પણ ધુંધુકારી બહુ જ વિચિત્ર સ્વભાવનો હતો, તમામ દુનિયાના અવગુણો એનામાં હતા. અને ગોકર્ણજી ભગવાનના ભક્ત હતા. સત્સંગનું ફળ જ વિવેક છે. સત્સંગ અને કથામાં ગયા પછી આપણા જીવનમાં જો વિવેક આવે તો જ માનવું કે આપણે સાચી કથાઓ સાંભળી છે, ગાઈ છે. વિવેક દ્રષ્ટિ આપણી અંદર આવવી જોઈએ. બિનુ સત્સંગ વિવેક ન હોય, તુલસીદાસજીના શબ્દો છે. બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગનું સાચું ફળ જ કે આપણી અંદર એ સત્સંગ કરવા એ કરી, એ કથા કરવા એ કરી, આપણા જીવનમાં વિવેક દ્રષ્ટિ આવવી જોઈએ. દરેક પ્રત્યે આપણને વિવેક ભાવ જાગવો જોઈએ. એ કથા એનું એ ફળ છે. ગોકર્ણજીની અંદર સંતનું એ ફળ હતું ને, માટે સંતના આશીષનું ફળ હતું, માટે એમાં વિવેક હતો, ભગવાનની ભક્તિ હતી. આત્મદેવ જંગલમાં ચાલ્યા ગયા, આનો ત્રાસ જોઈને વયા ગયા ધુંધુકારી. ગોકર્ણજી યાત્રા કરવા ગયા, ધુંધુકારી ધુંધલી બે ઘરમાં રહ્યા. આખીર જયારે પૈસા ખૂટ્યા તો માને મારી સહન ન થયો, માર કુવામાં જઈને પડી મૃત્યુ થઈ ગયું. ઘરમાં એકલો રહ્યો, પાંચ ગણિકાઓને રાખી એનું પૂરું કરવા રાજાનો ખજાનો લૂંટ્યો. પણ રાત્રિએ ગણિકાઓએ સ્ત્રીઓએ વિચાર કર્યો, આ પકડાઈ જાય તો આપણું ધન જશે ને બધું જશે, આને મારી નાખો. એને મારી નાખ્યો, એને દાંટી લીધો અને સંપત્તિને લઈને ચાલ્યા ગયા. પણ આ મહાપ્રેત થયો. ગોકર્ણજીને જયારે સમાચાર મળ્યા યાત્રામાં, ગોકર્ણજી પોતાના ભાઈની માટે ગયાજીમાં શ્રાદ્ધ ને તર્પણ કર્યા. ફરતા ફરતા ગોકર્ણજી જયારે અહીંયા આવ્યા, અને ગોકર્ણજી જયારે આવી રાત્રિએ સુતા, અને સામે મોટો પેલો પ્રેત આવીને ઉભો રહ્યો. ગોકર્ણજી વિચાર કરે કે પ્રેત કોણ હશે. પાણીની અંજલી છાંટી પેલાની અંદર વાચા ફૂટી અને રોવા લાગ્યો, ભાઈ મને આ દર્દ ની અંદર થી છોડાવ, 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 મને મુક્ત કરો.
કોણ છો? તારો ભાઈ છે. અરે તારી માટે ગયાજીમાં તર્પણ વિધિ કરી છે તો તારી મુક્તિ નથી થઈ. અને તેથી ધુંધુકારીએ જે કીધું આ ભાગવત શું આપે એ બતાવું છું. ધુંધુકારીએ કીધું તું ગયા શ્રાદ્ધ સતેર નાપી મુક્તિ મેને ભવિષ્ય. ગયાજીની અંદર સો સો વખત 100 વખત મારી માટે તર્પણ કરતો મને મુક્તિ નહીં થાય. કારણ મેં મારી માને મારી છે, મારા બાપને મેં આહુડા પડાવ્યા છે. આ કથા ઈ બતાવે છે કે જે વ્યક્તિ એના મા બાપને દુખી કરે છે એને તીર્થો પણ પવિત્ર નથી કરી શકતા. કેટલી અને સાધનાઓ ત્યારબાદ કરવી પડે છે. માટે મા બાપ કોઈથી દુખી ન થાય એનો ખ્યાલ કરજો. મા બાપ કોઈથી તમારાથી દુભાઈ નહીં એનું દિલ, એને એને એની માટે સતત ચિંતિત રહેજો. અને મા બાપ વડીલોને પણ કહું છું અમુક ઉંમર થાય ને પછી તમારી ભાષાઓમાં કંટ્રોલ કરજો. બહુ હુકુમતો ચલાવી, બહુ બધું બોલ્યા, પણ અમુક ઉંમર થાય પછી આપણી વાણીને વિવેક ભરેલી બનાવજો, આપણી વાણીને સૌમ્ય બનાવજો. વડીલો તમારી વાણીને ધીર ગંભીર કરજો. વૃક્ષ જેમ જેમ ઉંમર લાયક થાય ને એના ફળ મીઠા થતા જાય છે. અમે જેમ જેમ આપણી ઉંમરો થતી જાય એમ આપણી વાણી મધુર બનતી જવી જોઈએ. પણ છતાં યુવાનોને કહું કે મા બાપ જે હોય તે આપણી ફરજ છે, બસ આપણાથી દુખી ન થવા જોઈએ. આજ ગોકર્ણની સામે પેલો પ્રેત એમ કહે કે ગયા શ્રાદ્ધ સતેર નાપી મુક્તિ મેને ભવિષ્ય. સો સો વખત મારા નામના તર્પણ કરીને તો મારી મુક્તિ નહીં થાય, કારણ કે મેં મારી માને રોવડાવી, મારા બાપને રોવડાવ્યા, એને દુખી કર્યા છે. અને તે દિવસે એ ભાઈ હું બહુ દુખી છું, મને આમાંથી મુક્ત કરાવ. બસ એટલું કહું છું કથાના અંત ભાગમાં, આપણી બીચમાંથી ગયેલો જે આત્મા છે ને એને કદાચ તમારી અંદર અતિ સ્નેહ ને લાગણી હશે, એને કારણે કરી અને એની અસદગતિ થઈ હશે. અને આવો તમારા પરિવારમાંથી ગયેલો આત્મા કદાચ તમને ખબર પડે કે એની અસદગતિ થઈ છે, તો એની સદગતિ થાય એની માટેના પ્રયાસના પ્રયત્ન કરજો. કારણ કે જે આત્મા અસદગતિને પામે છે, જે પ્રેત યોનિને પામે છે, એની જિંદગીમાં બહુ દર્દ અને બહુ દુઃખ હોય છે. એવું કહેવાય છે કે પ્રેત યોનિને પામેલો જે આત્મા એને 100 બેડાની તરસ લાગે છે. 100 બેડા પાણીની એને તરસ લાગે છે, પણ છતાં એ શુદ્ધ પાણી ક્યારે પી નથી શકતો. સોયના નાકા જેટલું એનું ગળું હોય છે, અને કદાચ એને જો પાણી પીવું હોય તો વરુણની ચોકીઓ હોય માટે પાણી શુદ્ધ ન પી શકે, માત્ર ગટરના પાણી જ એને પીવા પડે. જે તમારી બીચમાં એક અદાડો હતો, તમારી માટે જે આત્મા કઈ ના કઈ કામ કરતા હતા, આજ એ પાણી માટે તલખી રહ્યો છે, તો શું આપણી ફરજ નથી બનતી કે આપણી બીચમાંથી ગયેલા આત્મા એની માટે આપણે
એની મુક્તિ માટે, એની સદગતિ માટે કથાઓ કરાવીએ, એની સદગતિ માટે નારાયણ બલિ આદિ કરીએ. આ બધી આપણી વૈદિક પરંપરાઓ છે. નારાયણ બલિ આદિ, એનું નામ જ નારાયણ બલિ. બોલો, નારાયણ સ્વયં પરમાત્મા, એને એ આત્મા અને બલિ આપવાનો છે, એને સમર્પણ કરવાનો છે. અને પ્રભુની પાસે મંત્રોચ્ચારથી એ ભૂદેવો બ્રહ્મદેવો એ મંત્રોથી એને શરણાગત કરાવીને કહીએ કે આજથી આ તારો છે. અને પછી એને કે બંધન નો રહે, ભગવાનને પાસે પહોંચે. બહુ જરૂરત હોય તેને બદ્રિકાશ્રમમાં તપ કરાવડાવે. માટે કોઈ પણ આત્મા અસદગતિને પામ્યો હોય એની સદગતિ કરાવવી એ આપણી ફરજ બને છે. જિંદગીની અંદર ગયેલા તમારા પૂર્વજો, એની માટે સત્કર્મ કરજો, એના નિમિત્તે દાન પુણ્ય કરજો, ઉપરથી એના આશીર્વાદ પણ મળશે અને તમારી ફરજમાંથી પણ તમે મુક્ત થશો. ગોકર્ણ કહે છે કાલે આવજો. સવારે સૂર્યનારાયણ દેવને ઉભા રાખ્યા છે. આ સંતોની તાકાતો શું હશે? સૂર્યનારાયણ દેવને પૂછ્યું અને સૂર્યનારાયણ દેવે કીધું કે ભાગવતની કથા કરો. ગોકર્ણજીએ નક્કી કરી અને ભાગવતની કથા બેસાડી. સારું, એ ગામ સાંભળવા માટે આવ્યું. પેલો પ્રેતાત્મા આવ્યો, પણ આવેલો જે પ્રેતાત્મા છે એને કે બેસવાની જગ્યા ન મળી, કારણ કે ધરતી ઉપર મારો ને તમારો જેવો જન્મ આવ્યો હોય પછી આ ધરતી ઉપર રહીને કોઈ સારા કામો કર્યા ન હોય, અને પછી જયારે આપણું શરીર પ્રેતયોની ને કદાચ પામે કોઈનું શરીર આત્માને, પછી ધરતી પણ એને જગ્યા નથી આપતી. માટે આજ જયારે આ શરીર મળ્યા છે અને આ દેહ મળ્યા છે ત્યારે કમસે કમ એટલું તો કરજો કે પંચ ભૌતિક એ તો રાજી રહે. પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ એ તો પ્રસન્ન રહે, એવું તો કરજો. છેલ્લે એક શેરડીનો એક વાંસનો સાટો હતો અને વાંસ ની અંદર પ્રવેશ કર્યો. સાત દાડા કથા સાંભળી, સાત દિવસમાં સાત ગાંઠો તૂટી. કાયમ એક ગાંઠ તૂટે, આ શું વાહડાની ગાંઠો તૂટી હતી? આ કથા ઈ બતાવે છે કે જીવને મુક્તિ ક્યારે થાય. વાસનાની ગાંઠો જ્યારે છૂટે અને તૂટે ત્યારે જ આ જીવ મુક્ત થાય છે. મુક્ત નો અર્થ જ છે, મુક્ત કોને કહેવાય? છુટકારો. ક્યાંય પણ બંધન નહીં એ સાચો મુક્ત. આજે આપણે મુક્ત ની વાતો કરીએ છીએ. આજે આપણે મુક્તો ની વાતો કરીએ છીએ, પણ મુક્ત કોને કહેવાય? ક્યાંય બંધન નથી. કોઈ પદાર્થમાં બંધન નથી. અને એટલા માટે મહારાજે કીધું કે અમારા આશ્રિત પૂજા કરે ને, પૂજા તો પૂજા પણ ઠાકોરજીને અર્પણ કરી દે. ચતુર્ધા મુક્તિની પણ ઈચ્છા ન રાખે એ ખરો ભગવાનનો ભક્ત કહેવાય. ક્યાંય બંધન નહીં, આ મુક્તિ છે. વાસના જેની છૂટે છે, વાસના જેની તૂટે છે એ જ મુક્ત થાય છે અને એને જ મુક્ત થવાય છે. માટે અત્યારથી તૈયારીઓ કરવી, અહીંથી જ બધી વસ્તુને ભૂલતા શીખવી.
બાકી તો બાપ એ ભરતો હરિ જેવા ખીલી ની માટે બાજ્યા હતા. જે 999 રાજ્યનો એનો ત્યાગ કરીને સાધુ બની ગયા એ ગોપીચંદ એ ભર્તુહરિ. અને બે સંતો ફરતા ફરતા કોઈક ધર્મશાળામાં ઉતર્યા અને એવામાં એક ખીટી જતી એટલે એકે ખીટીએ જ્યાં જોરી ટીંગાડી બીજા કે મેં પહેલા જોઈ હતી, એટલે કે મેં પહેલા જોઈ હતી અને એક ખીટીએ જોરી ટીંગાડવા માટે 999 ગામડાઓના જેને એનો મારવાનો ધણી એના ત્યાગ કરી દીધેલા આવા આવા મહાન સાધુ આવા ત્યાગીઓ. પણ એક ખીટીએ જોરી ટીંગાડવા માટે આ ઝઘડી પડ્યા અને એવામાં એક બાઈ ત્યાંથી નીકળી અને બાઈ આ બે સંતોને આ રીતે જે આમ ઝઘડતા જોયા અને એને એટલું કીધું, આ હા હા તમારા કરતા તો ભર્તુહરિ નહીં હારા, બધું છોડીને વહી આ ગયા અને ઓલા બે ને લાઈટ થઈ ગઈ કે આ હા એ તો અમે જ છીએ બે. મુક્ત થયું છોડવું એ બહુ બહુ મોટી વસ્તુ છે અને અહીંથી પ્રેક્ટિસ કરવાની છે. વાસના જ્યારે છૂટે છે નેત્ર ખીલીમાં વાસના, વાસના જ્યારે છૂટે છે ત્યારે જ મુક્ત થવાય છે. મુક્ત નથી થવાતું. આ મુક્ત બન્યા, દિવ્ય શરીર મળ્યું ધુધુકારીને, ભગવાનનું વિમાન લેવાયું ને એમાં બેઠો અને દરેક લોકોએ પૂછ્યું, ગોકર્ણ જે પૂછ્યું હે ભગવાનના પાર્ષદોને પૂછ્યું કા જાય છે, અને ત્યારે ને જવાબ દીધો, કારણ એ છે કે આ બધાએ કથા સાંભળી, બધાની માટે વિમાન કેમ ન આવ્યા, આ એકની માટે આવ્યા. તો કે સાંભળી બધાએ કથા પણ વિમાન માટે આ એક જ સાંભળી હતી, કારણ કે આત્મા ખોજ કરી, બસ એક જ એમાં લગાવ કરીને કથા સાંભળી હતી અને એ ધુંધુકારીનો મોક્ષ થયો, મુક્તિ થઈ. પણ ત્યારબાદ ફરીને ગોકર્ણ જે કથા બેહાડી અને આખા ગામને સાંભળવા બેહાડ્યા અને બધાને કીધું કે આપણે બધાને સાથે જવાનું છે અને એક કથા પૂરી થઈ અને બધા જ લોકોની માટે વિમાનો આવ્યા અને બધા જ એમાં બેસીને ગયા. આ કથા શું બતાવે છે? આ શરીર છે ને એ તુંગભદ્રા નદી છે, તુંગ એટલે પુષ્કળ અને ભદ્રા એટલે કલ્યાણ. કલ્યાણને આપનારનું જો કોઈ શરીર હોય તો માત્ર એ માનવ શરીર છે. માનવ શરીરથી જે કલ્યાણ તમે મેળવી શકશો એ બીજા કોઈ શરીરથી કલ્યાણ એટલું સરળ નહીં મળી શકે. આજ નદીના કિનારા ઉપર, તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ રહે છે. આ આત્મા છે ને એ જ આત્મદેવ છે અને આપણી બુદ્ધિ એ ધુંધલી છે, યાદ રાખજો. આ આત્મા એ આત્મદેવ છે, બુદ્ધિ એ ધુંધલી છે અને આ આત્મા જ્યારે બુદ્ધિના વિશ્વાસે બેસે ત્યારે એના ત્યાં ધુંધુકારી જન્મે. પણ આ આત્મા સંતના સમાગમમાં જેદી જાય તેદી એના ત્યાં ગોકર્ણ આવે. આ આત્મા એને બુદ્ધિનો વિશ્વાસ ન કરવો, કારણ કે બુદ્ધિ જે છે ને એ તર્ક અને વિતર્ક કરે અને ભગવાનની ભક્તિમાં
તાર્કિકતાનું કામ નથી, ત્યાં ભક્તિનું કામ છે. ભક્તિમાં જે ભીંજાઈ જાય એ જ ભગવાનને પામી શકે છે. ભક્તિમાં ભીંજાવાનું છે. અને તર્ક જ્યાં છે ને ત્યાં એ તર્કમાં કઈ મળે નહીં, તર્કવાદીઓ કઈ ને મેળવી શકે. ભક્તિ મહત્વની વસ્તુ છે. એટલા માટે કીધું કે બુદ્ધિના સીમાડાઓ, તર્ક વિતર્કના સીમાડાઓ, બુદ્ધિ તર્ક વિતર્ક, તર્ક વિતર્કના સીમાડાઓ જ્યાં પૂરા થાય ત્યાંથી શ્રદ્ધાના સીમાડાઓની શરૂઆત થાય છે. તર્ક અને વિતર્ક ભગવાન હશે, વિમાન આવતા હશે, કથાથી શું મળતું હશે. આ તર્ક અને વિતર્ક એના સીમાડાઓ જ્યાં પૂરા થાય ત્યાંથી શ્રદ્ધાના સીમાડાઓ શરૂ થાય, અને શ્રદ્ધાના સીમાડાઓમાં આગળ વધો તો જ ભગવાન પમાય. આજે બુદ્ધિ એ ધુંધલી છે, અને ધુંધલીનો જે દિવસે આત્મા વિશ્વાસ કરે તે દી એને ખોજ આપે, બીજાના દીકરા લાવીને બેહાડી દે. અને ગોકર્ણ સંતનું ફળ, એ સંત જ્યારે ફળ આપે એ વિવેક ગોકર્ણ, ગોકર્ણની અંદર સત્સંગ છે. અને ધુંધુકારી કોણ? કે કેવલ પંચ વિષય, અને પંચ વિષયોની અંદર જે ઓતપ્રોત રહે એ ધુંધુકારી. પાંચ ગણિકાઓને લઈને આવ્યો, એ પાંચ ગણિકાઓ કોણ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ વિષય છે. અને આમાં જ માણસ બંધાય છે. આ એવું તો આ જારું બનાવી દીધું છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ભગવાને વચનામૃતમાં કીધું કે પંચ વિષય એની વગર તો મોટા મોટા મુક્તો સંતો એને ભોગવવા પડે, પણ એ ભોગવે અને જગતનો જીવ ભોગવે આ બેમાં તફાવત છે. શબ્દ એ નારદ અને સનકાદિકો જેવા સાંભળે, પણ ભગવાનની કથા કીર્તનના શબ્દો સાંભળે. અને જગતના જીવો હવારમાં નાવા જાય તો ઘણા લોકો બાથરૂમમાં ગીત દુનિયાના ગાતા હોય. લ્યો, બાથરૂમમાં નાતા નાતા એ ગીત ગાતા ગાતો નાતો હું મેળવે. ભગવાનનો સ્મરણ કરતા કરતા થવું. એક ગામમાં મારી કથા હતી, બહુ સારું ગામ, અને ગામડાઓમાં આ બધા ગામડાઓ બાલ્યાવસ્થાઓમાં અમે જોયેલા ગામડાઓ, અને વર્ષો પછી ગામમાં મેં 7 થી 8 એક જ ગામમાં કથા કરે, એમાં કથા. અને હવારમાં વહેલી હવારમાં કોઈ ગીતો ચડાવી દે, વહેલી હવારમાં ઊંચે ઊંચે થી ગીતો વગાડે 5:30 વાગ્યા. પછી એક દાડો કથામાં બધા આખું ગામ કથામાં આવે ને મેં કીધું, મેં કીધું આપણા ઈ ગામડા છે કે વહેલી સવારે એ નરસિંહના, મીરાના, બ્રહ્માન સ્વામી, મુક્તાન સ્વામી એના પ્રભાતિયાઓ વાગતા હતા. એ રામજી મંદિર હોય, શિવાલય હોય, સ્વામિનારાયણ મંદિર હોય, કોઈ બી મંદિર હોય, એની અંદર એ પ્રભાતિયા વાગતા હતા. જે કોઈ જીવ એને સાંભળે ને પ્રભાતિયું તમે ગાઓ. શા માટે પ્રભાત ફેરીઓ ગામડે ગામડે નીકળતી હતી? એવું કહેવાય છે કે વહેલી સવારે જો તમે પ્રભાતિયું ગાઓ, યા તો પ્રભાત ફેરીમાં તમે નીકળો, અને જે કોઈ જીવના કાને તમારા શબ્દો પડે એ જીવના પાપો ભરી જાય છે. તમારા ગવાયેલા પ્રભાત્યાથી અનેક જીવોના જો પાપો ભરતા હોય, માટે વહેલી સવારના પ્રભાત્યાઓ ગવાતા હતા. અને બીજા દિવસથી બંધ થઈ ગયું. પછી
એ કથામાં કીધું બીજા દાડે. આમાં એવું છે ભાઈ કે હવરું લેવા વાળા હોય અને અવરું લેવા વાળા હોય. અત્યારે તો એ ચાલ્યું છે. કોણ તુંડમ તુંડમ મતીર ભીના, દરેકના માથા અલગ અલગ છે અને જેટલા માથા એટલા વિચાર. કોણ કેવો વિચાર કરે એ કઈ નક્કી ન કહેવાય. એ આખો હાથી જેને જોયો એને ખબર પડે કે આખો હાથી કેવો છે. બાકી કોઈ અંધ વ્યક્તિ આવે અને એક વ્યક્તિ આવી અને હાથીનું પૂંછડું પકડે, એક વ્યક્તિ હાથીનો સુંડ પકડે, એક વ્યક્તિના હાથમાં, બધા અંધ જ છે, એક વ્યક્તિના હાથમાં હાથીનો કાન આવે અને પછી જેને કાન પકડ્યો હોય એ એમ હાથીનું વર્ણન કરે કે હાથી તો હૂંપડા જેવો છે. જેને સુંઢ પકડી હોય એવું વર્ણન કરે કે હાથી તો સાંભેલા જેવો છે. જેને પગ પકડ્યો હોય એવું વર્ણન કરે કે હાથી તો કેડના થાંભલા જેવો છે. ઉછડું પકડ્યું હોય એમ કે નાય નાય શેરડી જેવો છે. પણ જેને આખો હાથી જોયો હોય એ કહી શકે કે ખરેખર હાથી તો આવું મોટું બહુમૂલ્ય પ્રાણી છે. તુંડમ તુંડમ મતીર ભીના, જેને જેને જેવી બુદ્ધિ અને જેવું મગજ એ પ્રમાણે વાત કરે. આત્મા એ જો ભગવાનની કથા વાર્તા ને સત્સંગમાં રેચો પચો રહે તો એ મુક્ત ગતિને પામે. પણ એ જ આત્મા આ શરીરથી ધુંધુકારી કોણ કે જે પંચ વિષયમાં ઓતપ્રોત થઈ જાય એ ધુંધુકારી. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષયોમાં એવો ભરાઈ પડે. વિચાર કરજો, પતંગ માતંગ ક્રુરંગ ભૃંગ અને મીન. પતંગ એટલે પતંગિયું, ભમરો માછલી, હરણ. આ લોકોને એક એક વિષય આપ્યો છે પરમાત્માએ તો એક વિષયમાં એ બરી મરે છે, પોતાના પ્રાણ ત્યાગી દે છે. વિસ્તારમાં નથી જતો અત્યારે કે પતંગિયું આગની અંદર પડી જાય અને એમાં બરી જાય. ભમરો શીશમના લાકડાને પણ કોચી નાખે પણ એક કમળમાં બેઠો હોય કમળમાં એને એટલો પ્રેમ છે કે કમળ બીડાવા માંડે, બારો નો નીકળે, કમળ બીડાઈ જાય તો એ બહાર નો નીકળે, કમળને એક ટોચો પણ ન મારે અને એક હાથી આવીને કમળને ખાઈ જાય અને ભમરાનો પ્રાણ વયો જાય. એક એક આ લોકોને વિષય છે તો એમાં એના જીવ વયા જાય છે. તો આ માનવને પાંચ વિષયો આપ્યા છે, શું દિશા થશે? પંચ વિષયની એ પંચ વિષયની માયા ઝાડની અંદર આ રચો પચો છે. પણ એ પંચ વિષય એને ભગવાન બીચમાં રાખી કે રસાસ્વાદ જમવું છે તો મારા ઠાકોરજીનો થાળ કરી એને જમાડી જાય. સારું કીર્તન સાંભળવું છે, સંગીત સારું સાંભળવું છે તો એમાં મારા ઠાકોરજીનું કીર્તન કેમાં ગવાયું છે આવા સંગીતમાં એ સાંભળવું છે. શબ્દ સ્પર્શ મારા ઠાકોરજીને ચરણનો સ્પર્શ કરું, મારા સંતોના ચરણનો સ્પર્શ કરું, ભગવાનના ભક્તને ભેટીને મળું. રૂપ જોવું તો મારા ઠાકોરજીનું જોવું, રસ તો મારા ઠાકોરજી, ગંધ લઉં તો ઠાકોરજીના ચરણમાં ચડેલા તુલસીદળ પુષ્પ એનો ગંધ લઉં. આ રીતે પંચ વિષય જે ભોગવે જીવ એ જીવ અહીંયા હોવા છતાંય મુક્ત છે અને મુક્ત સ્થિતિને પામે છે. આખીર ધુંધુકારી એને કથા સાંભળી એનો મોક્ષ થયો. આ પ્રમાણે ભાગવતજીનું મહાત્મ્ય કહ્યું છે અને ભાગવતજીના મહાત્મ્યની સાથે પ્રભુના નામ સ્મરણની સાથે આજની કથા વિરામ. સ્વામી નારાયણ 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 સ
હરે રામ હરે 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 રામ હરે 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 રામ ભાગવત ભગવાન